વેલકમ સ્ટુડન્ટ અગાઉ આપણે ઇન્ડિયન ઇકોનોમિક્સ સબ્જેક્ટમાં યુનિટ નંબર ફોર સેવા ક્ષેત્ર જોઈ રહ્યા છીએ જેમાં આપણે સેવા ક્ષેત્રનો અર્થતંત્રમાં ભારતીય અર્થતંત્રમાં ભૂમિકા કે ફાળો બીજો ક્વેશ્ચન આપણે વાહન વ્યવહારની સુવિધાઓ વિશેનો જોયો હતો ત્રીજો ક્વેશ્ચન આપણે શિક્ષણ વિશે જોયો હતો અને આજે તમારા યુનિટ નંબર ફોર અને સિલેબસનો લાસ્ટ ક્વેશ્ચન છે ભારતમાં આરોગ્ય સેવાનો વિકાસ અને મહત્વ ચર્ચો મેં તમને કીધું હતું કે ભારતમાં સેવા ક્ષેત્રમાં છે એ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી આંતરમાળખાકીય સેવાઓ છે એનો સમાવેશ થાય છે જેમાં વાહન વ્યવહાર છે સંદેશા વ્યવહાર છે આરોગ્ય છે શિક્ષણ છે આ બધી આંતરમાળખાકીય સેવાઓ છે એ સરકાર દ્વારા આપણને પૂરી પાડવામાં આવે છે નો ડાઉટ કે આપણે અત્યારે આ બધી સેવાઓનો ઉપયોગ છે એ ખાનગી ક્ષેત્રોની મદદથી પણ કરીએ છીએ મતલબ કે શિક્ષણ છે આપણે સરકારી સ્કૂલમાં દરેક વિદ્યાર્થીઓ ભણતા નથી શિક્ષણ છે સરકારી સ્કૂલમાં તો અમુક વિદ્યાર્થીઓ લે છે પરંતુ એ જ સંસ્થા છે એ ખાનગી ક્ષેત્રે પણ કામ કરે છે તેવી જ રીતે આરોગ્ય છે આરોગ્ય છે ને એ દરેક દરેક સેવાઓમાં સૌથી મહત્ત્વની સેવા જો કોઈ પણ હોય તો એ આરોગ્ય છે શું કામ તો કે વ્યક્તિનું જ્યારે આરોગ્ય સારું હશે તો એ પોતાની કાર્યક્ષમતા પ્રમાણે કામ કરી શકશે તો એ પોતાની કાર્યક્ષમતા પ્રમાણે શિક્ષણ મેળવી શકશે તો એ પોતાની કાર્યક્ષમતા પ્રમાણે બીજું કોઈ પણ ક્ષેત્ર છે એમાં કામ કરી શકશે આરોગ્ય છે એ ખૂબ મહત્ત્વની સેવા છે આંતરમાળખાકીય સેવાઓમાં ખૂબ મહત્ત્વની સેવા છે કારણ કે જો વ્યક્તિ નિરોગી હશે કાર્યક્ષમ હશે તો એ ઓટોમેટિક પોતાનું કામ છે એ કરી શકશે એ પોતાને જે કાંઈ પણ શિક્ષણ મેળવવું છે એ ડાયરેક્ટલી મેળવી શકશે તો આરોગ્ય છે ને એ દરેક સેવાઓમાં મારા ખ્યાલથી સૌથી મહત્વની એક સેવા છે તો આર્થિક વિકાસ માટે હવે પ્રસ્તાવના છે જે આપણે થોડી ઘણી જોઈ લઈએ કે આર્થિક વિકાસ માટે આંતરમાળખામાં સામાજિક આંતરમાળખું જરૂરી છે દેશના વિકાસ માટે દેશના વિકાસ માટે શ્રમિક નહીં પણ કાર્યક્ષમ સ્વસ્થ અને શ્રમિકની કાર્યક્ષમતા માટે શિક્ષણ ઉપરાંત આરોગ્ય વિષયક સેવાની ઉપલબ્ધિ જરૂરી છે મેં તમને કીધું એમ કે દેશનો આર્થિક વિકાસ જો આપણે કરવો જ હોય તો એ પહેલાં આપણા દેશમાં જેટલી વસ્તી છે એ વસ્તીમાંથી જેટલા લોકો છે એ કાર્યક્ષમ હોવા જોઈએ સ્વસ્થ હોવા જોઈએ અને શ્રમિકની જે કાર્યક્ષમતા છે એ શિક્ષણ વાહન વ્યવહાર કે બીજી કોઈ પણ સેવાઓ કરતાં આરોગ્ય વિષયક સેવા છે એ ખૂબ જરૂરી છે નિરોગી વ્યક્તિની કાર્યક્ષમતા વધુ રહેતા શ્રમદીઠ દીઠ ઊંચી ઉત્પાદકતા પ્રાપ્ત થવાથી આર્થિક વિકાસ ઝડપથી બને છે જો શ્રમિક નિરોગી હશે કે માંદો નહીં રહેતો હોય પણ કોઈ પણ કંપનીમાં જો શ્રમિક છે એ નિરોગી હોય બહુ ઓછો માંદો પડતો હોય તો એનો ઓટોમેટિક લાભ છે જે તે કંપનીને થાય છે કંપનીનું ઉત્પાદન છે એમાં કોઈ પ્રકારની ખલેલ આવતી નથી કન્ટિન્યુઅસ ઉત્પાદન છે એ ચાલ્યા કરે છે કોઈ એક કર્મચારી ન હોય બે કર્મચારી ન હોય એ બે કર્મચારી છે વારંવાર છે એ માંદા પડતા હોય કે ભાઈ એને કોઈ પ્રકારનો અશક્તિ હોય એમનામાં આરોગ્ય એમનું સારું ન રહેતું હોય ઓટોમેટિક શું થાય તમારું ઉત્પાદન છે એમાં પણ થોડો ઘણો અસર થાય તો નિરોગી અને કાર્યક્ષમ શ્રમિક છે એ દેશની ઊંચી ઉત્પાદકતા મેળવવામાં મદદરૂપ થાય છે અને આપણો આર્થિક વિકાસ પણ ઝડપથી શક્ય બને છે આરોગ્ય વિષયક સ્થિતિનો ખ્યાલ દર મૃત્યુ દર અપેક્ષિત આયુષ્ય ઉપરથી આવી શકે છે આ બધા જ એવા બધા માપદંડો છે કે જેના દ્વારા આપણને આપણા દેશમાં આરોગ્યની સેવાઓ કેવી છે આપણને ખબર પડે દર એટલે કે બાળકનો જન્મ સમયે મૃત્યુ થતાં બાળકોની સંખ્યા એને બાળ મૃત્યુ મૃત્યુદર કહેવાય મૃત્યુદર એટલે શું તો કે ભારતમાં અપેક્ષિત કેટલા એજ હોય છે ત્યારે મૃત્યુ છે એ થાય છે અને અપેક્ષિત આયુષ્ય એટલે શું તો કે ભારતમાં જન્મતા દરેક વસ્તીના લોકો છે એ અપેક્ષિત કેટલું આયુષ્ય ભોગવશે એને આપણે અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખીએ છીએ તો આ બધા માપદંડો છે આરોગ્ય આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય ક્ષેત્રે વિકાસ થાય છે કે નહીં એ જોવા માટે આ બધા માપદંડોનો ઉપયોગ થાય છે ભારતમાં આયોજન દરમિયાન સરકારની પ્રોત્સાહક આરોગ્ય વિષયક નીતિઓને લીધે આરોગ્ય સેવા ગ્રામીણ વિસ્તાર સુધી વ્યાપક બનવાના પ્રયત્નો થયા છે તો કે ભારત સરકારનો હંમેશા એવો આગ્રહ રહ્યો છે કે આરોગ્ય વિષયક જેટલી સુવિધાઓ હોય દરેક સુવિધાઓ ગામડાઓ સુધી પણ પહોંચે હવે છે આ જ પ્રશ્નમાં છે ટોપિક કે ભારતમાં આરોગ્ય વિષયક સેવાઓનું મહત્વ કે ભારતમાં આરોગ્યનું શું મહત્ત્વ છે આરોગ્ય સેવાઓનું શું મહત્ત્વ છે તો કે દેશ માટે તંદુરસ્ત અને કાર્યક્ષમ માનવો જરૂરી છે આયોજન દરમિયાન સરકારની પ્રોત્સાહક આરોગ્ય વિષયક નીતિઓને લીધે દેશમાં આરોગ્ય વિષયક સેવાઓ વધી છે તો કે આયોજન દરમિયાન એટલે શું તો કે ઓગણીસો ને એકાવન પછી આપણા દેશમાં જે આયોજન શરૂ થયું હતું જે નવા સુધારાઓ આવ્યા એ પછી જે આરોગ્ય માટે સરકારે ઘણું એવું ધ્યાન છે પોતાનું કેન્દ્રિત કર્યું છે ચેપી રોગ પર કાબૂ આવ્યો છે ભારતની મોટાભાગની પ્રસ્તુતિના સમયગાળામાં પૂરતા આહાર મળી રહે સ્ત્રીઓ માટે અપોષ અપોષણક્ષમ આહારને કારણે લોહીની ઉણપથી પીડાય છે સરકાર દ્વારા મૃત્યુનો દર નીચો લાવવા માટે ધનુ વિવિધ યોજનાઓ હાથ ધરાઈ છે પોલિયો જેવા રોગ સામે રક્ષણ આપતી વિવિધ રસી વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે પિતાને જાગૃત બાળકના સ્વાસ્થ્ય અંતે માતાના પણ સ્વાસ્થ્યને મહત્વ આપવામાં આવે છે તો બાળક બા સોરી ભારતમાં છે એ આરોગ્ય વિષયક સેવાઓમાં છે એ ઘણું બધું સુધારાઓ છે એ સરકારે કર્યા છે ચેપી રોગો જે છે એ નાબૂદ થયા છે દાખલા તરીકે ઓરી છે અછબડા છે એવા બધા રોગ બહુ જ માઇનોરમાં હવે આપણે આપણે આપણી આજુબાજુ જોઈએ છીએ તો જે ચેપી રોગ છે એના ઉપર આપણે કાબૂ મેળવ્યો છે આરોગ્ય વિષયક સેવાઓને ઉપલબ્ધિના કારણે ઉપરાંત પ્રસ્તુતિ સમયે જે કોઈ પણ લેડીઝ હોય જે સ્ત્રીઓ છે એમને પણ એક રીતે પોષણક્ષમ આહાર મળે એ માટે છે એ સુવિધાઓ સરકારે નવી નવી બહાર પાડી છે બાળકનું મૃત્યુ છે જન્મ સમયે ઓછું થાય બાળ મૃત્યુ દર નીચો આવે એ માટે સરકારે નવી નવી રસીની એની શોધ રસી રસીની બધી યોજનાઓ છે એ સરકાર બહાર પાડે છે ધનુરની રસી છે પોલિયાની રસી છે આ બધી રસી છે એ સરકાર શું કરે છે વિનામૂલ્યે અત્યારે આપે છે તો આવી બધી જે આરોગ્ય વિષયક સેવાઓ છે એનું ઘણું બધું આપણા દેશમાં છે ડેવલપમેન્ટ થયું છે જેના કારણે આરોગ્ય ક્ષેત્રે ઘણો વિકાસ આપણે જોઈ શકીએ છીએ આ ઉપરાંત ભારતમાં આયોજન દરમિયાન પીવાનું પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે છે જેથી કોલેરા મરડો જેવા પાણીજન્ય રોગો સામે રક્ષણ આપી શકાય જે પાણીથી રોગો ફેલાતા હોય એવા રોગોને અટકાવવા માટે સરકારે દરેક જગ્યાએ પીવાનું એક શુદ્ધ પાણી લોકોને મળી રહે એવી સુવિધા પણ કરી છે કારણ કે જો ગંદુ પાણી લોકો પીતા હોય તો એને કોલેરા છે મેલેરિયા છે મરડો છે એવા બધા રોગ જવા રોગ થવાની પાણીજન્ય રોગો થવાની શક્યતા રહે ગંદુ પાણીના નિકાલ માટે ડ્રેનેજ વ્યવસ્થા પણ ઊભી કરી છે અત્યારે આપણા ભારત દેશમાં બધા જ ગામડાઓમાં છે એ ધીમે ધીમે ડ્રેનેજ એટલે કે ગટરની સેવાઓ છે એ પણ થઈ છે તો કે ભાઈ આ બધા પાણીથી જે કોઈ પણ રોગો થતા હોય એ માટે પણ સરકારે સારું એવું કાર્ય કર્યું છે પછીનો ટોપિક છે આજ ક્વેશ્ચનમાં કે ભારતમાં આરોગ્ય વિષયક સેવાની સ્થિતિ તો કે ભારતમાં વર્તમાન સમયમાં આરોગ્ય વિષયક સેવાની સ્થિતિ કેવી છે તો આપણે જોઈએ તો પેલું છે એ એમાં આરોગ્યનું વલણ અને બીજું આરોગ્ય વિષયક માળખા બરાબર આરોગ્ય વલણમાં શું છે તો કે વર્ષ બે ગણતરી મુજબ સરેરાશ આયુષ્ય થયું છે સમગ્ર વિશ્વમાં કુપોષણથી પીડાતા બાળકો પૈકી ત્રીસ ટકા બાળકો એકલા ભારતમાં જ છે માતાઓના મૃત્યુ દેશમાં પ્રતિ એક લાખે બસો ને ચોપન છે આરોગ્યનું વલણ એટલે શું તો કે ભારતમાં વર્તમાન સમયમાં આરોગ્યની સ્થિતિ કેવી છે તો કે વર્ષ બે હજાર અગિયારની આપણી વસ્તી ગણતરી જોઈએ તો આપણા દેશમાં દરેક લોકોનું સરેરાશ આયુષ્ય કેટલું છે ચુમ્મોતેર પોઈન્ટ ચાર વર્ષનું છે ઉપરાંત આપણે કુપોષણથી પીડાતા બાળકો એટલે શું તો કે જે બાળકને જન્મ સમયે પોષણક્ષમ આહાર ન મળતો હોય એવા બાળકો છે એને કુપોષણથી પીડાતા બાળકો કહેવાય તો આવા બાળકોની સંખ્યા છે એ ભારતમાં ત્રીસ ટકા છે જે વિશ્વના બધા દેશો કરતાં ખૂબ વધારે કહેવાય અને માતાનું દર એટલે કે બાળકને જન્મ આપ્યા પછી જો કોઈ પણ માતાનું મૃત્યુ થતું હોય તેવાય માતાની સંખ્યા એક લાખે કેટલી છે બસો ને ચોપન માતાઓ છે એ બાળકને જન્મ આપીને મૃત્યુ પામે છે શું કામ તો કે એમનો છે એ આહાર વ્યવસ્થિત ન લેતા હોય એટલા માટે ખોરાકની વ્યવસ્થિત સુવિધા ન હોય તો પણ આવી રીતે ઘણી વખત બાળ મૃત્યુ કે માતાનું મૃત્યુદર છે એ આપણે જોઈ શકીએ છીએ તો આ જોયું આરોગ્યનું વલણ હવે આપણે જોવાનું છે આરોગ્ય વિષયક આંતરમાળખા એટલે કે ભારતમાં આરોગ્ય વિષયક જે સ્થિતિ છે અત્યારે વર્તમાનમાં એમાં પહેલાં આપણે આરોગ્યનું વલણ છે એ પૂરું કર્યું હવે આપણે જોઈએ આરોગ્ય વિષયક માળખું એમાં પેલું છે માળખાગત સુવિધાઓ માળખાગત સુવિધાઓમાં શું તો કે ભાઈ તાજેતરના વર્ષોમાં આરોગ્યની સંભાળ અંગે માળખાગત સુવિધાઓમાં સારો એવો વધારો થયો છે છતાં વર્ષ બે હજાર આઠમાં ઓગણત્રીસ ટકા જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની અછત આ માળખાકીય સુવિધા એટલે શું તો કે ભાઈ પ્રત્યેક ગ્રામીણ વિસ્તારમાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોવું જોઈએ દરેક ગામડામાં તો ગ્રામ્ય આરોગ્ય ગ્રામ્ય આરોગ્ય આંકડાકીય બુલેટિન મુજબ દેશમાં જાહેર આરોગ્ય કેન્દ્રો છે તે ભાડાના મકાનમાં ચાલે છે જો કે રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય કાર્યક્રમ હેઠળ આરોગ્ય સેવાનું માળખું વધુ સુદર બનાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે તો કે ભાઈ જરૂરિયાત જેટલી હોવી જોઈએ હવે ઘણીવાર એવું થાય કે ગામડાની વસ્તી છે વધારે હોય તો એક જો જેટલા પ્રમાણમાં વસ્તી હોય એટલા પ્રમાણમાં એટલા આરોગ્ય કેન્દ્રો છે એ ગામડામાં હોવા જોઈએ વર્ષ બે હજાર આઠમાં છે ઓગણત્રીસ ટકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ગામડામાં છે એ શું હતી અછત હતી પરંતુ આયોજન પછી એટલે કે ધીમે ધીમે છે આરોગ્યની સેવાઓનો વિકાસ થયો છે એટલા માટે રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય કાર્યક્રમ હેઠળ હવે દરેક ગામડાઓમાં છે એ આરોગ્ય કેન્દ્રોનો વિકાસ છે થયો છે પ્રત્યેક ગામડામાં વસ્તી પ્રમાણે એટલા આરોગ્ય કેન્દ્રો હોવા જોઈએ બીજું છે જાહેર આરોગ્ય સેવાઓ સરકાર દ્વારા આરોગ્યની જે સેવાઓ પૂરી પાડવામાં આવે છે ભારતમાં તેને જાહેર આરોગ્ય સેવા કહેવામાં આવે છે એટલે કે સરકાર દ્વારા જેટલી આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય એ બધી સેવાઓને શું કહેવાય છે જાહેર આરોગ્ય સેવાઓ કહેવાય છે વર્તમાન સમયે પંચવર્ષીય યોજનાની શરૂઆતથી જાહેર આરોગ્ય સેવાઓ વિકસાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે લાખની વસ્તીએ એક સામૂહિક આરોગ્ય કેન્દ્ર સ્થાપવામાં આવે છે ભારતમાં વર્તમાન સમયમાં આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર લોકોને સેવા પૂરી પાડે છે ગ્રામીણ આરોગ્ય કાર્યક્રમને વિભાગીય અસરો થાય છે જાહેર આરોગ્ય સેવા એટલે શું સરકાર દ્વારા આરોગ્યની જે કોઈ પણ સુવિધાઓ છે એ પૂરી પાડવામાં આવતી હોય એને જાહેર આરોગ્ય સેવાઓ કહેવાય છે દર એક લાખની વસ્તીએ એક સામૂહિક આરોગ્ય કેન્દ્ર હોવું જોઈએ એટલે કે જે વિસ્તાર હોય એ વિસ્તારની એક લાખની વસ્તી હોય ત્યાં એક સામૂહિક આરોગ્ય કેન્દ્રો છે એ સરકાર દ્વારા અત્યારે શરૂ કરવામાં આવેલ છે વર્તમાન સમયમાં કેન્દ્ર સરકારે પ્રાથમિક આરોગ્ય અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોની સેવા છે એ લોકોને પૂરી પાડી છે શું કામ જેટલી વસ્તી હોય એટલા પ્રમાણમાં એક આરોગ્ય કેન્દ્ર હોવું જરૂરી છે અને આ સેવા છે કોના દ્વારા પૂરી પાડવામાં આવે છે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે ત્રીજું છે ગ્રામીણ આરોગ્ય માળખું ગામડામાં કેવા પ્રકારનું આરોગ્યનું માળખું છે ભારતમાં લોકોને આરોગ્યની સેવા આપવા માટે ત્રિસ્તરીય માળખું ઊભું કરવામાં આવ્યું છે જેમાં વિભાગીય કેન્દ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્રનો સમાવેશ થાય છે ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રના મોટા ભાગના લોકો આરોગ્યની સેવા માટે આ કેન્દ્રો પર આધાર રાખે છે વર્તમાન સમયમાં ભારતમાં આ કેન્દ્રોની સંખ્યામાં સારો એવો વધારો થયો છે શું કીધું છે તો કે ભાઈ ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોનો છે એ વિકાસ છે એની સ્થાપના છે એ કરવામાં આવી છે ખાસ કરીને ગામડામાં રહેતા લોકો હોય તો એને કાંઈ એ છે ને કોઈ દિવસ ખાનગી દવાખાનામાં જવાનું બહુ ઓછું પસંદ કરે શું કામ તો કે ત્યાં ખર્ચો વધારે થતો હોય તો જે ગ્રામીણ વસ્તી છે એમના માટે સરકારે ખાસ આરોગ્ય કેન્દ્રો છે એ બનાવ્યા છે વસ્તી પ્રમાણે જેથી ગામડાના લોકો છે એની માટે છે એ ગ્રામીણ ગ્રામીણ વસ્તી છે એમની માટે ખાસ આરોગ્ય કેન્દ્ર ઉપર જ એ લોકોનો આધાર હોય એ લોકો ખાનગી દવાખાનામાં પ્રાઇવેટ દવાખાનામાં જવાનું ખૂબ ઓછું પસંદ કરતા હોય એટલા માટે એ લોકો છે એ સરકારી દવાખાના હોય એને વધારે પ્રેફરન્સ આપતા હોય તો એ માટે છે અત્યારે ભારતમાં છે એક ગામડામાં જે ગામડામાં જે આરોગ્ય સેવા માટે જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સ્થાપના કરી હોય એ ખૂબ જરૂરી છે ગામ ગ્રામીણ વસ્તી માટે ચોથું છે ખાનગી ક્ષેત્રનો વિકાસ તો કે ભાઈ સરકાર દ્વારા જ તે માત્ર આરોગ્ય સેવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્રો શરૂ કરવામાં તો આવે જ છે પરંતુ ખાનગી ક્ષેત્રે પણ આપણે બધા જોઈએ છીએ એચ છે પછી એપેલો છે તો આ બધી જે શું છે આ બધી હોસ્પિટલ છે જે ખાનગી ક્ષેત્રે કામ કરે છે તો આ બધી સુવિધાઓનો પણ સારો એવો વધારો છે એ થયો છે વર્તમાન સમયમાં સેવા ક્ષેત્ર આવતા ખાનગી ક્ષેત્રનો પણ સારો એવો વિકાસ થયો છે એટલે કે ખાનગી ક્ષેત્રો આવતા સેવા ક્ષેત્રનો સારો એવો વિકાસ થયો છે પ્રિન્ટિંગ મિસ્ટેક છે કે ખાનગી ક્ષેત્રો છે એ દવા ખાનગી દવાખાનાઓ શરૂ થયા છે એટલા માટે સેવા ક્ષેત્રનો પણ સારો એવો વિકાસ થયો છે ભારતમાં આરોગ્ય ક્ષેત્રે લગભગ સાહીઠ ટકા લોકો ખાનગી આરોગ્ય સેવાના લાભ લેતા જોવા મળે છે તો આપણે મોસ્ટલી લોકો ભારતમાં છે એ મોટા સાઠ ટકા વસ્તી છે સેના ઉપર આધારિત છે ખાનગી આરોગ્ય કેન્દ્રો ઉપર એટલે કે તમે એને શું છીએ આપણે સરકારી દવાખાનામાં ખૂબ ઓછા જઈએ છીએ આપણે શું કરીએ છીએ પ્રાઇવેટ દવાખાનાને વધારે પ્રેફરન્સ આપીએ છીએ શરૂઆતમાં ભારતમાં એક વ્યક્તિની માલિકીના નર્સિંગ હોમ સ્થપાતા હતા છતાં આવી હોસ્પિટલો સ્થાપાય છે પરંતુ વર્તમાન સમયમાં ઔદ્યોગિક કંપની દ્વારા ભારતનું એપેલો ગ્રુપ ખાનગી ધોરણે આરોગ્યની સેવા પૂરી પાડતું સૌથી મોટું ચેન્નઈમાં સ્થપાઈ હતી તો કે હવે એક પ્રકારે આરોગ્યનું છે એ પણ ઔદ્યોગિક 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 કંપની તરફ આગળ વધ્યું છે ભારતમાં છે એ પહેલાં દરેક વ્યક્તિ પોતાનું નાનું આમથું નર્સિંગ હોમ છે નાનું આમથું દવાખાનું છે નાનું આમથું ક્લિનિક છે એ ખોલતા હતા પરંતુ હવે શું થયું છે તો કે હવે ઔદ્યોગિક ક્ષેત્રે પણ સેવા ક્ષેત્ર છે એ શરૂ થયું છે અને આપણે બધા જાણીએ છીએ અપેલો ગ્રુપ છે એ ખાનગી ક્ષેત્રે સૌથી મોટી હોસ્પિટલ છે તો છે આરોગ્ય ક્ષેત્રે છે એ ખાનગી ક્ષેત્રનો પણ સારો એવો વિકાસ થયો છે આરોગ્યના ક્ષેત્રમાં વિકાસ શહેરી વિસ્તાર અને વિકસિત રાજ્યોમાં જોવા મળે છે તો કે આવો બધો જે વિકાસ હોય જે ઓપેલો ગ્રુપ છે એચસીજી છે આવી બધી મોટી મોટી હોસ્પિટલ્સ છે તો એનો જે વિસ્તાર એનો વિકાસ છે એ ક્યાં જોવા મળે વધારે શહેરી વિસ્તારમાં જોવા મળે પાંચમું છે આરોગ્ય વિષયક આંતરમાળખામાં ખાનગી અને જાહેર સેવાઓની સોરી ખાનગી અને જાહેર સેવાઓની તુલના ભારતમાં ખાનગીને જાહેર આરોગ્ય સેવાની તુલના કરતા જોવા મળે છે કે ભારતમાં ખાનગી ક્ષેત્રનો ઝડપી વિકાસ થયો છે એ તો દેખીતી વાત છે કે ભાઈ અત્યારના લોકો છે એ સરકારી દવાખાનાઓ પર ઓછો વિશ્વાસ હોય એટલે એ લોકો શું કરે ખાનગી દવાખાનાને વધારે પ્રેફરન્સ આપે એટલે કે લગભગ સાઠ ટકા જેટલા દર્દીઓ છે એ ખાનગી ક્ષેત્રે આરોગ્ય સેવાઓનો લાભ લેતા જોવા મળે છે તો કે મોટા ભાગની વસ્તી છે એ પ્રાઇવેટ દવાખાનામાં જવાનું પસંદ કરે છે એટલે ખાનગી ક્ષેત્રો છે એ પણ આરોગ્યની સેવાઓમાં ભળવાથી આરોગ્યની સેવાઓનો પણ શું થયો છે વિકાસ થયો છે તેના કારણે જાહેર ક્ષેત્રોની સેવાનું ભારણ છે એ થોડુંક હળવું થયું છે છઠ્ઠું છે પછાત રાજ્યમાં સરકારી દવાખાનામાં દવાખાનાની સ્થાપના તો કે ભાઈ જે પછાત વિસ્તારો છે કે જ્યાંની વસ્તી છે એ કેવી હોય તો કે ગરીબ હોય તો એ લોકો છે એ શું કરે છે એ લોકો સરકારી દવાખાનામાં સરકારી આરોગ્ય સેવાઓ છે એનો વધારે લાભ ઉઠાવે ભારતમાં ખાસ કરીને પછાત અને ગરીબ રાજ્યોમાં ખાનગી આરોગ્ય સેવાનો વિકાસ ઓછો જોવા મળે છે રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય વિષયક સવલતો પૂરી પાડવામાં આવતી હોય છે ભારત સરકાર આવા રાજ્યો માટે ખાસ સહાય પૂરી પાડવા માટે સતત પ્રયત્નશીલ રહે છે પછાત અને ગરીબ રાજ્યો હોય તો ત્યાંના લોકો છે એ કાંઈ ખાનગી આરોગ્ય સેવાઓનો લાભ લે નહીં પ્રાઇવેટમાં જાય નહીં ગરીબ લોકો હોય તો એ લોકો તો સરકારી દવાખાનામાં જવાનું પસંદ કરે એટલે જે પછાત અને ગરીબ વિસ્તારના લોકો છે ગરીબ રાજ્યો છે એમાં રહેતી વસ્તી છે એના મોટા ભાગના લોકો સેના ઉપર આધાર રાખે સરકારી દવાખાનાઓ ઉપર આધાર રાખે અને સરકારનું પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ આરોગ્ય વિષયક સવલતોને પૂરી પાડવા માટે સતત શું રહે છે પ્રયત્ન છે સતત એમાં છે એ પોતે એક્ટિવ હોય છે અને સારું એવું કામ કરે છે સફાઈ અને સ્વચ્છતા સફાઈ અને સ્વચ્છતાની પ્રાથમિક સુવિધા હેઠળ આવરી લેવામાં આવેલ ગ્રામીણ વિસ્તારનું પ્રમાણ આશરે ચોસઠ ટકા જેટલું છે એટલે કે ભારતમાં છે એ ગ્રામીણ વિસ્તારમાં ચોસઠ ટકા જેટલી સ્વચ્છતા ને સ્વા સફાઈનું કામ છે એ ધ્યાનમાં લેવામાં આવે છે કારણ કે આરોગ્યની પરિસ્થિતિ એ અપેક્ષિત આયુષ્યના પ્રમાણને ઘટાડે છે જે સામુ જે સામાજિક આંતરમાળખું અને માનવ વિકાસ આંકના સ્તરોનું ધોરણ નીચું લાવે છે એ જ સંયુક્ત રાષ્ટ્રના એક અહેવાલ મુજબ વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં ભારત બીજા ક્રમમાં આવે છે ભારતમાં શૌચાલયની સંખ્યા કરતાં મોબાઈલ ફોન ધારકોની સંખ્યા વધુ છે જે એક વાસ્તવિકતા છે શું કીધું તો કે આપણે બધાય જાણીએ છીએ કે આરોગ્ય ત્યારે જ તે સારું રહે જ્યારે તમારી આજુબાજુ સફાઈ અને સ્વચ્છતા હોય તો એ પ્રમાણે આપણે જોઈએ તો આપણા શહેરી વિસ્તાર કરતાં ગ્રામીણ વિસ્તાર છે વધારે સ્વચ્છ અને સફાઈવાળો છે તો સરકારનું અને આપણા દેશમાં આરોગ્ય સેવાઓનું માનવું એવું છે કે આપણા દેશનું અપેક્ષિત આયુષ્ય છે એ તો જ વધશે કે જો આપણા દેશમાં એક પ્રકારે સ્વચ્છતા હોય અને સફાઈ હોય તમારી આજુબાજુનો વિસ્તાર જો ગંદકીવાળો હોય ખરાબ હોય તો ઓટોમેટિક એની અસર તમારા આરોગ્ય ઉપર થાય અને તમારા આરોગ્ય ઉપર થાય એટલે તમારું આયુષ્ય છે એમાં પણ છે એ શું થાય ફેરફાર આવે એટલે શું કીધું છે કે ભારતમાં સંયુક્ત રાષ્ટ્રો છે સંયુક્ત રાષ્ટ્ર છે દર વર્ષ દર વર્ષે માનવ વિકાસ આંકનો આંકડો છે એ જાહેર કરે છે અને જો આપણું સામાજિક આંતરમાળખું છે એ સારું ન હોય તો આપણો માનવ વિકાસ અંક છે એ કેવો આવે ઓછો આવે કે નીચો આવે સામાજિક માળખું એટલે શું તો કે આપણા દેશમાં આરોગ્યની સુવિધા ન હોય આપણા દેશમાં વાહન વ્યવહારની કે બીજી કોઈ અન્ય સુવિધાઓ ન હોય તો આપણું સામાજિક આંતરમાળખું છે એ કેવું થાય નિમ્ન સ્તરનું થાય અને એના કારણે આપણો માનવ વિકાસ અંક પણ કેવો આવે નીચો આવે તો એને ધ્યાનમાં લઈને આપણે છે એ સફાઈ અને સ્વચ્છતાને ખાસ આરોગ્ય માટે મહત્વ આપવું જોઈએ અને એક અહેવાલ પ્રમાણે આપણે જોઈએ તો આપણા દેશમાં ભારત છે વસ્તીની દૃષ્ટિએ કેટલા સ્થાન ધરાવે છે બીજું સ્થાન ધરાવે છે અને આપણે કમ્પેરિઝન કરીએ તો આ એક સત્ય છે કે ભારતમાં જેટલા લોકો મોબાઈલ ફોન વાપરે છે એના કરતાં દરેક લોકોના ઘરમાં શૌચાલયની સંખ્યા છે એ કેવી છે ઘણી ઓછી છે ઇન શોર્ટ એવું કહે છે કે મોબાઈલ વાપરવાની તમારી પાસે પૈસા છે પરંતુ તમારા ઘરમાં એક શૌચાલયને ડેવલપ કરાવવાના પૈસા નથી તો આ થયું સફાઈ અને સ્વચ્છતા અને લાસ્ટ છે પોષણક્ષમ આહાર કે દરેક વ્યક્તિને પૂરતો પોષણક્ષમ આહાર પ્રાપ્ત થવો જોઈએ સારી આરોગ્ય વિષયક પરિસ્થિતિ ભારતમાં ઓગણીસો એકાણું દરમિયાન અનાજ અને કઠોળની માથાની દૈનિક વપરાશનો દર ઘટતા દરે વધ્યો છે એક તો તમારો આહાર છે એ પોષણક્ષમ હોવો જોઈએ જેથી તમે આરોગ્ય તમારું લાંબા ગાળા સુધી જળવાઈ રહે આ આપણે શું જોયું તો કે ભાઈ આપણે ભારતમાં આરોગ્ય વિષયક સેવાની પરિસ્થિતિ જોઈ એક તો આરોગ્યનું વલણ જોયું અને આરોગ્યનું કે સુવિધાઓ જોઈ હવે આપણે જોઈએ આરોગ્યની મર્યાદાઓ આરોગ્ય આરોગ્ય વિષયક સેવાઓની મર્યાદાઓ પહેલું મતલબ પેરેગ્રાફ છે ભારતમાં સામાજિક આંતરમાળખાના એક મહત્ત્વના પરિબળ તરીકે આરોગ્ય ક્ષેત્રે પૂરતું ધ્યાન કેન્દ્રિત થયું નથી ભારત આરોગ્ય ભારત સરકાર આરોગ્ય ક્ષેત્રે પાછળ કુલ વપરાશનો ખૂબ ઓછો ખર્ચ કરે છે જે વિકસિત દેશની તુલનાએ ઘણો ઓછો છે એટલે શું કહે છે કે આરોગ્ય ક્ષેત્રે જે વિકાસ થવો જોઈએ આરોગ્યમાં એટલો આપણા દેશમાં છે એ આરોગ્ય ક્ષેત્રે ધ્યાન આપવામાં આવતું નથી અને આપણા દેશની જે રાષ્ટ્રીય આવક છે એનો ખૂબ ઓછો ભાગ છે આપણે આરોગ્ય પાછળ વાપરીએ છીએ સેની કમ્પેરમાં વિકસિત દેશોની કમ્પેરમાં અમેરિકા છે ચીન છે જાપાન છે એની તુલનાએ ભારતમાં આપણા દેશની જે કુલ આવક હોય એનો ખૂબ ઓછો ભાગ છે આપણે આરોગ્ય પાછળ વાપરીએ છીએ તો આપણે આનો નાનો આમ તો બનાવવો હોય તો એવું કહી શકીએ કે આરોગ્ય ક્ષેત્રે પૂરતું ધ્યાન કેન્દ્રિત નથી થયું કુલ વપરાશનો ખૂબ ઓછો ખર્ચ આપણે આરોગ્ય પાછળ વાપરીએ છીએ અને વિકસિત દેશ કરતાં ઘણું ઓછું છે આરોગ્ય વિશે એક એક અહેવાલ મુજબ આરોગ્યની બાબતમાં ભારતનું સ્થાન એકસો પંચોતેર પૈકી એકસો ને એકોતેરમું છે એટલે કે વિશ્વનો જે આરોગ્યનો અહેવાલ હોય એના એક અહેવાલની માહિતી પ્રમાણે આપણે જોઈએ તો કુલ એકસો ને પંચોતેર દેશ હોય એમાંથી ભારતનું સ્થાન કેટલામું છે એકસો ને એકોતેરમું એટલે ઘણું પાછળ છે ભારત આરોગ્ય ક્ષેત્રે બરાબર ભારતમાં ભારતના આરોગ્ય આંતરમાળખું વિકસિત અવસ્થામાં છે આરોગ્યલક્ષી સુખ સગવડ પાછળ ખર્ચવામાં આવતી આવક કુલ ઘરેલું પેદાશના ચાર પોઈન્ટ ત્રણ ટકા જેટલી છે જે પૈકી સરકારનો હિસ્સો છે આથી કહી શકાય કે દેશના આર્થિક વિકાસની જરૂરી સમૃદ્ધિના આંતરમાળખાના મૂલ્યાંકનના સંઘર્ષમાં પગલાં લેવા ઘટે છે શું છે તો કે ભારતનું આરોગ્યનું આંતરમાળખું છે એ ઘણું અલ્પ વિકસિત છે અને આપણા દેશની આવકનો ખૂબ ઓછો ભાગ છે એ આપણે આરોગ્ય પાછળ ખર્ચીએ છીએ તો કે એટલા માટે શું કામ તો કે ભાઈ જો તો પછી આપણે શું કરવું જોઈએ તો કે ભાઈ આપણે સામાજિક આંતર માળખું છે એને સારું કરવું હોય તો એ માટે આરોગ્ય પાછળની જે આવક છે જે ખર્ચ છે એનું પ્રમાણ આપણે વધારવું જોઈએ એટલું જ નહીં ભારતમાં પીવાના શુદ્ધ પાણી ગ્રેનેજ લાઈન વગેરેની સુવિધાઓ જે વિકસ જે વિકસાવવામાં આવી છે તેમાં એક અંદાજ પ્રમાણે શહેરી વિસ્તારના પચાસ ટકા તેનો પૂરો લાભ મળ્યો છે એટલે શું કહે છે કે ભારતમાં દરેક વિસ્તારમાં પીવાનું ચોખ્ખું પાણી છે ડ્રેનેજ એટલે કે ગટરની સુવિધા છે એ બધી જે વિકસાવવામાં આવી છે એમાંથી મોટા ભાગનો લાભ છે એ કેવા પચાસ ટકા લાભ છે એ કોને મળે છે શહેરી વસ્તીને મળે છે એટલે કે જે ગ્રામીણ વસ્તીને જે પીવાનું ચોખ્ખું પાણી મળવું જોઈએ રસ્તાની સુવિધા મળવી જોઈએ ગટરની સુવિધા મળવી જોઈએ સાફ સફાઈની જે સુવિધાઓ મળવી જોઈએ એ પચાસ ટકા સુવિધાઓ છે એ શહેરી વિસ્તારને મળે છે એટલે કે આ સુવિધાઓ આપણે ગામડામાં પણ ડેવલપ કરવાની જરૂર છે અને લાસ્ટ ભારતમાં આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડવામાં સરકારની સાથે ખાનગી ક્ષેત્ર અને સેવાભાવી સંસ્થાઓ પણ મહત્ત્વનો ફાળો રહ્યો છે તેમની સેવાની ગુણવત્તા ઘણી જોકે ખાનગી ક્ષેત્રની સેવા મહદ અંશે મોટા શહેરોમાં કેન્દ્રિત થઈ છે શું કીધું તો કે ભાઈ આરોગ્ય માટે ખાનગી ક્ષેત્ર પણ એટલું જ કાર્યરત છે અને ઘણા બધી સેવાભાવી સંસ્થાઓ સેવાભાવી સંસ્થાઓ એટલે શું એનજીઓ જે આરોગ્ય માટે કામ કરતા હોય એ એનજીઓનો પણ ઘણો એવો ફાળો છે પરંતુ આ બધી જે ખાનગી સંસ્થાઓ છે ને એનજીઓ છે એનું મહત્તમ ધ્યાન કેન્દ્રિત ક્યાં થાય છે તો કે ભાઈ શહેરી વસ્તીમાં કે શહેરોમાં ગ્રામીણ વસ્તીમાં છે એ ખાનગી ક્ષેત્રો એટલું બધું પોતાનું ધ્યાન છે આપતા નથી કારણ કે ગ્રામીણ વસ્તી છે એ મોટાભાગે શેમાં જોડાયેલી હોય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપર વધારે નિર્ભર છે સરકારના આરોગ્ય કેન્દ્રો જે હોય સરકારી દવાખાના હોય એના ઉપર વધારે નિર્ભર છે તો અહીંયા આપણે તમારો જે ઇન્ડિયન ઇકોનોમીનો સિલેબસ છે એ પૂરો કરીએ છીએ ચારે ચાર યુનિટ તો ખાસ તમને એક સૂચના આપવાની છે કે અહીંયા તમારો ઇન્ડિયન ઇકોનોમિક્સનો સિલેબસ છે પૂરો થાય છે તમને પેપર સ્ટાઇલ ચેન્જ થઈ છે એ ચેન્જ થયેલી સ્ટાઇલમાં તમને એવું કીધું છે કે ચાર પ્રશ્નો તમારી પાસે ચૌદ ચૌદ માર્કના હશે એમાંથી તમારે ત્રણ પ્રશ્નોનો જવાબ છે એ ફરજિયાત આપવાનો છે એટલે તમારે તૈયારી કરવી હોય તો કોઈપણ ત્રણ યુનિટ પરફેક્ટ કરવાના થાય બરાબર ચોથું યુનિટ તમે કરો તો સારામાં સારું છે પણ જે તો જે કોઈ પણ ત્રણ યુનિટ કરવાના છે એ તમારે પરફેક્ટ કરવાના છે અને મેં જે તમને ગ્રુપમાં પેપર સેન્ડ કર્યા છે એ જ તમારી માટે ઇન્ડિયન ઇકોનોમિક્સના આઈએમપી ક્વેશ્ચન છે જે પ્રશ્નો તમારે વારંવાર એક્ઝામમાં રિપીટ થાય છે એના જ પેપર તમને સેન્ડ કર્યા છે એટલે તમારા જે આઈએમપી પ્રશ્નો છે એ તમને જૂના જે ત્રણ વર્ષના પેપર સેન્ડ કર્યા છે એ જ તમારા આઈએમપી પ્રશ્નો થાય છે તો અહીંયા તમારા ઇન્ડિયન ઇકોનોમિક્સનો સિલેબસ પૂરો થાય છે છતાંય તમને કોઈ ક્વેશ્ચન હોય કાંઈ ન સમજાતું હોય તો તમે મેસેજ કરીને પૂછી શકો છો થેન્ક યુ